ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ આજે આપણે ફરી એકવાર પાના નંબર 44 અને 43 પરના દાખલા ગણીશું. મહાવળો અને તે પાના નંબર 43 પરનો મહાવળો છે અને તેનો બીજો દાખલો. ઓકે, ચાલો તો સમજીએ. અહીં એક આકારની બે બાજુઓ દોરેલી છે. બીજી બે બાજુ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય. એમ કીધું છે કે બે બાજુઓ દોરેલી છે. જો તમે જોઈ શકતા હશો, આ એક બાજુ અને આ બીજી બાજુ, બે બાજુઓ દોરીને આપેલી છે. કોઈ એક આકાર છે જેની બે બાજુઓ દોરેલી છે. હવે બીજી બે બાજુઓ આપણે દોરવાની છે, એટલે બીજી બે બાજુઓ તમે દોરો એમ કીધું છે. પરંતુ એવી રીતે દોરો કે તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય. 2 સેન્ટીમીટરથી ઓછું થાય. તો 2 સેન્ટીમીટરથી ઓછું થાય તો પહેલાં તો વિચારો કે જે બાજુઓ દોરેલી છે એમાં કેટલું ક્ષેત્રફળ ધરાવે છે. તો આપણે જોઈએ, આ ખાનાનો અડધો ભાગ લીધો એટલે કે આ અડધો ભાગ, અને આ ખાનામાં પણ અડધો ભાગ લીધો એટલે આ અડધો ભાગ, એટલે એક દૂતીયાંશ બે અડધા અડધા ભાગ ભેગા થાય. અડધા ભાગ કેટલા છે? અડધા ભાગ બે ભેગા થાય તો શું બને? એને ભાગ્યા બે કરીએ ને, અને બે ભાગ અડધા છે. તો આવી રીતના કરે, એક દૂતીયાંશ. એનો અર્થ એવો કે 2 ભાગ્યા 2, તો 2 ને 2 વડે ભાગ્યા તો શું આવે? 1. એટલે અડધું અડધું થઈને એક ખાનું બને. તો એક ખાનું તો ઓલરેડી બનેલું જ છે ને. હવે 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું, તો 2 ખાના કરતાં ઓછું ખાનું તો એક જ હોય. દોઢ ખાનું એવું તો લઈ નહીં શકાય, એટલે કે 2 ખાનાથી ઓછું હોય એવો જ આકાર બનાવો. તો આપણે કેવો આકાર બનાવવો પડે કે જેને આપણે ચોરસ ક્ષેત્રફળમાં ગણતરીમાં લઈ જ ન શકાય, જે ક્ષેત્રફળ ગણતરીમાં લેવાય જ નહીં એવું આપણે બીજી બે બાજુઓ દોરવી પડે. એવો આકારો એવા એવી બે બાજુઓ દોરવી પડે કે જેથી તે 2 ચોરસ સેન્ટીમીટર તો 1 જ ચોરસ સેન્ટીમીટર રહે. એવી બે બાજુઓ દોરવી પડે કે જેથી તેનું ક્ષેત્રફળ વધે નહીં. તો જોજો, તેને ગણતરીમાં ન લેવાય. તો જો મેં 2 બાજુઓ લીધી છે, તો આ ચોરસમાં, આ ચોરસની અંદર મેં કેટલો ભાગ લીધો છે? તો અડધો? ના, અડધા કરતાં વધુ ના, અડધાથી પણ ઓછો. અને જ્યારે અડધાથી ઓછો ભાગ લીધો હોય ત્યારે શું થાય? અડધાથી ઓછો ભાગ લીધો હોય ત્યારે તેને શું ગણાય? શૂન્ય. તેને ગણતરીમાં લેવાશે નહીં. એટલે આનું ક્ષેત્રફળ કેટલું રહેશે? 1 જ રહેશે. એટલે તે 2થી ઓછું ક્ષેત્રફળ છે, તેથી એનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર જ રહેશે. એવું 1 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ રાખવા માટે જ આપણે 2 બાજુઓને એકદમ નાના નાના બીજા ચોરસમાં ભાગ રોક્યો છે, એકદમ નાનો નાનો ભાગ લીધો છે કે જેથી આ ભાગને ગણતરીમાં લેવાશે જ નહીં. સમજ પડે છે? એટલે કે 2 ચોરસથી ઓછું લેવા માટે આપણે આ 2 ચોરસમાં થોડો થોડો ભાગ લીધો છે, અડધાથી ઓછો, જેને ગણતરીમાં લેવાશે નહીં. એટલે આનું ક્ષેત્રફળ કેટલું હશે? 1 ચોરસ સેન્ટીમીટર. તો આવો આકાર દોરાશે. પડી સમજ કે અહીં આ લંબચોરસ ખાનું આપેલું છે એ મહાવરા નંબર 3નો દાખલો છે. તેમાં આ લંબચોરસ ખાનું આપેલું છે અને તેમાં કંઈક આવું જણાવવામાં આવ્યું છે કે અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. આ લંબચોરસ જે આપેલો છે ને, એનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ સેન્ટીમીટર. આવું એ લોકોએ જણાવ્યું છે આપણું કે 20 ચોરસ સેન્ટીમીટરનું ક્ષેત્રફળ ધરાવતો આ લંબચોરસ છે. એ લોકોએ કઈ રીતે આને કહ્યું હશે કે 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવે છે? તમે જોયું એ લોકોએ કેવી રીતના માર્કિંગ કર્યું હશે, માપ લીધું હશે, માપ્યું હશે? આપણે પણ જાણી શકીએ છીએ કેવી રીતના? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 ચોરસથી તમારું આ લંબચોરસ બન્યું છે. તેથી આ 20 ચોરસ જેટલું ક્ષેત્રફળ આ લંબચોરસ ધરાવે છે. તેથી એનું માપ એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું કહ્યું છે? 20 ચોરસ સેન્ટીમીટર. હવે એમ કીધું છે કે આમાં એક એવી રેખા દોરો કે જેનાથી 2 ત્રિકોણ બને. લંબચોરસમાંથી લંબચોરસની અંદર કેવા બને? 2 ત્રિકોણ બની જાય. લંબચોરસમાં 2 ત્રિકોણ બની જાય. અને 2 ત્રિકોણ જ્યારે બને છે ત્યારે બંને ત્રિકોણના માપ સરખા રહે. તો ચાલો આપણે પણ એક એવી રેખા દોરીએ કે જેનાથી આ લંબચોરસમાં
બે ત્રિકોણ બને અને બંને ત્રિકોણના માપ પણ સરખા જ રહે, એટલે કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું રહે. તો ચાલ આપણે એમાં એક રેખા દોરીએ. ચાલ અહીં જોજો, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ ખાના છે, એટલે હું પાંચ ખાનાને મધ્ય બિંદુ તરીકે લઉં છું અને અહીંથી આટલો નીચેનો ભાગ કટ કરું છું. જોજો, સીધી રેખા હું ત્રાસી રેખા પસાર કરું છું, બરાબર. આ જ રીતે આનો અડધો ભાગ આપણે અહીંથી કટ કર્યો, તેવો આ ઉપરનો ભાગ અહીંથી કટ કરી. જોજો, આ એક સીધી રેખા પેલા ખૂણા અડે છે, આ એક સીધી રેખા આ ખૂણેથી લઈને આ ખૂણાને અડે છે, બરાબર. હવે તમે જોઈ શકતા હશો કે ત્રિકોણ બન્યું છે. જોજો, ત્રિકોણ બન્યું છે કેવી રીતે, તો આ જો આ એક ત્રિકોણ બન્યું, આ ત્રિકોણ દેખાય છે તમને, આ ત્રિકોણ જો, આ ત્રિકોણ દેખાતું હશે, આ ત્રિકોણ જો દેખાય છે, આ ત્રિકોણ દેખાય છે ને, આ એક ત્રિકોણ. હવે આ બાજુ જો બીજું ત્રિકોણ, જો આ બીજું ત્રિકોણ આયરું, ઓકે, આ રહ્યું દેખાય છે. હા જો આ બીજું ત્રિકોણ, એટલે કે બે ત્રિકોણ બની ગયા. હવે એમ કીધું છે કે આ બે ત્રિકોણ બે સમાન ત્રિકોણ બનાવ. હવે આ બે સમાન ત્રિકોણ બન્યા છે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ જણાવો. એમ કીધું કે જો બંને ત્રિકોણ સમાન બનાવ્યા છે તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ જણાવો. જો બંને ત્રિકોણ સમાન હોય તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ સરખું હોવું જોઈએ. ચાલો તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કેવી રીતના શોધીશું, તો આ જે લંબચોરસનું માપ આપેલું છે એમાંથી બે ત્રિકોણ બન્યા છે. તો લંબચોરસનું કેટલું ક્ષેત્રફળ છે જુઓ, તો લંબચોરસનું ક્ષેત્રફળ માંથી આપણે બે ત્રિકોણ બનાવવાના છે, એટલે કે આપણે બનાવી દીધા છે. લંબચોરસનું ક્ષેત્રફળના કેટલા ભાગ પાડીશું, કેટલા ભાગ પાડ્યા આપણે લંબચોરસના ક્ષેત્રફળના, બે ભાગમાં વહેંચ્યું, એટલે આપણે એને બે વડે ભાગીશું. ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, 20 ચોરસ સેન્ટીમીટર, એટલે 20 ભાગ્યા 2. ચાલો 20 ભાગ્યા 2 એટલે કે 20 ભાગ્યા 2, આ રીતે 2 એકુ 2 અને અહીંયા આવ્યું માઇનસની નિશાની, 2 માંથી 2 ગયું શૂન્ય અને આ શૂન્યને ઉપર ચલાવીએ એટલે શું જવાબ આવ્યો, 10. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 10 ચોરસ સેન્ટીમીટર. દરેક ત્રિકોણ 10 ચોરસ સેન્ટીમીટરનું બનશે, બંને ત્રિકોણ 10 ચોરસ સેન્ટીમીટરના બનશે, આ 10 ચોરસ સેન્ટીમીટર અને આ 10 ચોરસ સેન્ટીમીટર, એટલે 10 ને 10 20 એમ ભેગા થઈને તમારું પૂરેપૂરું લંબચોરસ કમ્પ્લીટ થશે. પણ શું આ 10 ચોરસ સેન્ટીમીટર થયું છે એવું કહેવાશે, આપણે ખાના ગણીને જોઈએ કે છે કે નહીં. ચાલો આપણે પહેલાં એનો ટાળો શોધી કાઢીએ. ચાલો તમને ખબર જ છે કે આપણે ખાના ચોરસ ગણીને પણ ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ચાલો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ પહેલાં શોધીએ. ચાલો એક પૂરેપૂરું ખાનું છે એટલે એક ગણાશે, બીજું પૂરેપૂરું એક ખાનું છે એટલે એક જ ગણાશે, આ પણ એક પૂરેપૂરું છે એક, આ અડધાથી વધારે છે એટલે એને પણ એક કાઉન્ટ ગણાશે, હા ને. અડધાથી વધારે ખાનું ભાગ રોકે છે, જુઓ આ અડધાથી વધુ ભાગ રોકે છે, આટલો જ ભાગ નથી રોકતો, એટલે એને પણ પૂરેપૂરું એક ખાનું ગણીશું ને. ચાલો આ અડધાથી વધુ છે એટલે એને પણ એક, આ અડધું જેટલું છે એટલે એને અડધો, આ રીતે. હવે આ અડધાથી ઓછું છે એટલે શૂન્ય. ચાલો હવે અહીં જુઓ, આ પણ અડધાથી વધુ ભાગ દર્શાવે છે એટલે પૂરેપૂરું એક. ચાલો હવે ગણો, એક, હા હજુ આ છે ને બાકી, હા. હવે આ અડધાથી વધુ ભાગ દર્શાવે છે એટલે પૂરેપૂરો એક, અને આ અડધો ભાગ દર્શાવે છે એટલે અડધો, અને આ અડધાથી ઓછું છે એટલે શૂન્ય. ચાલો હવે કાઉન્ટિંગ કરીએ, આ પણ શૂન્ય ગણાશે, અડધાથી ઓછું છે એટલે આ પણ અડધાથી ઓછું છે એટલે શૂન્ય. ચાલો હવે ગણીએ, આ ત્રિકોણમાં આવતા બધા ખાનાઓને આપણે જોઈ લીધા છે. ચાલો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત ઉભા રહેજો, હા, આઠ નવ, નવ થયા અને અડધા અડધા એક થશે એટલે 10 ખાના થયા. જો તમારું એક ત્રિકોણ 10 ચોરસ સેન્ટીમીટરનું બની ગયું, આ 10 ચોરસ સેન્ટીમીટર બન્યા આવ્યા થયા ને. ચલો હવે આને ગણો, ચલો અડધું છે, અડધાથી ઓછું છે એટલે શૂન્ય, આ અડધું છે એટલે અડધો ભાગ, આ અડધાથી વધુ છે એટલે પૂરેપૂરો એક ભાગ, અને આ પણ અડધાથી વધુ છે એટલે પૂરેપૂરો એક ભાગ, આ આખું ખાનું છે એટલે એક ભાગ, આ આખું ખાનું છે એટલે એક ભાગ, આ પણ એક ભાગ, આ પણ એક ભાગ,
આ પણ એક ભાગ, આ અડધાથી વધુ ભાગ ધરાવે છે એટલે એક, આ અડધાથી વધુ ધરાવે છે એટલે એક, આ અડધું ધરાવે છે એટલે અડધો, આ અડધાથી ઓછું છે એટલે શૂન્ય, આ અડધાથી ઓછું છે એટલે શૂન્ય. ચાલો હવે આ ત્રિકોણના કાઉન્ટિંગ કરીએ. ચાલો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત થયા. હા પછી આઠ નવ. હવે આ અડધું અને આ અડધું, નવ અડધું અડધું ભેગું થાય તો એક બને, ઓલરેડી નવ બની ગયા હતા. જોજો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, અને આ અડધું ને આ અડધું ભેગું કરીએ એટલે દસ. કમ્પ્લીટ દસ ખાના તમારા ત્રિકોણના બન્યા છે, એટલે બંને ત્રિકોણ દસ ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે, એટલે બંને ત્રિકોણ સમાન ક્ષેત્રફળ ધરાવે છે. તમને સમજ પડીને? આમાં આ રીતે પણ શોધાય. અને લંબચોરસનું માપ આપી દીધું હતું, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું હતું, ને એના બે સરખા ભાગ કરીએ તો લંબચોરસના ક્ષેત્રફળના બે સરખા ભાગ કરતા એને બે વડે ભાગ્યા એટલે વીસ હતા, ને વીસને જો બે વડે ભાગીએ તો દસ ચોરસ સેન્ટીમીટર મળી જાય. અને આપણે એને તારો મેળવવા માટે એને આપણે શોધી કાઢ્યું કે કેવી રીતના શોધવાનું, બરાબર ને?